હું માનું છું. રુઝાનબેન, મંદી જેવું છે કે નહીં? 100% છે. અને મને થોડું અજીબ લાગી રહ્યું છે આજે, કારણ કે આજે આપણે જયારે ડિમોનિટાઇઝેશન પાછું એટલે રિવર્સમાં જઈશ. ભલેભાઈને જયેન્દ્રભાઈને બિલકુલ અજય સાથે ઓળખાણ આપી દઉં. ભાજપના નેતા વરુણભાઈ પટેલ પણ આપણી સાથે જોડાઈ ચુક્યા. જી, કે ડિમોનિટાઇઝેશન નો હેતુ બિલકુલ અલગ હતો અને એ આપણા પીએમ સાહેબના ડિરેક્શનમાં થતું હતું અને નોટ અંડર ધ ફાઇનાન્સ મિનિસ્ટર ઓર ધ સેક્રેટરી. સો લેટ અસ નોટ મિક્સ અપ ધ હોલ થિંગ. ધ ફેક્ટ ઇઝ ધેટ ધારે કે આરબીઆઈના ગવર્નર પોતે, અગર આરબીઆઈના ગવર્નર એ વખતે રઘુરામનજી કે જે રાજન એમને બી ના પાડી હતી કે આ ના કરાય, ઇટ્સ નોટ એડવાઇઝેબલ, નોટ એટ ઓલ એડવાઇઝેબલ. એટલે આપણે થોડું એમાં ટ્વિસ્ટ મારી દીધો છે. આઈ ડોન્ટ નો ફોર વોટ રીઝન, મેબી બંને જણ ઇન્ડસ્ટ્રી નથી એટલે કદાચ ટ્વિસ્ટ મારી દીધો છે ફોર ધ બેટરમેન્ટ ઓફ ધેર ફ્યુચર પ્રોસ્પેક્ટ કે જે કહેવાય. નથિંગ પર્સનલ અબાઉટ ઇટ, બટ કમિંગ બેક ટુ ધ ફેક્ટ કે અત્યારે જે ડિમોનિટાઇઝેશનનું એ જ વખતે કહ્યું હતું કે બહુ એના ઘણા પ્રતિગાત છે. હું સમજાવું, તમે બધા એક ચીજ બહુ ભૂલી ગયા છો જે અત્યારે આપ તો બધા મારા કરતા વધારે જ્ઞાની કહેવા, પણ જે બેઝિક્સ છે, બેઝિક્સ ઇઝ ઇન્કલુઝિવ ગ્રોથ. અને બીજું બેઝિક હતું કે આપણે આજથી 7 વર્ષ પહેલાથી બોલતા હતા કે 2020 વી આર ગોઈંગ ટુ બી ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. એટલે આપણી પાસે જે યંગ ફોર્સ હશે, વર્ક ફોર્સ, આપણે એ વખતે ખાલી બોલ્યા પણ આપણે વર્કફોર્સ ને કઈ રીતે યુટિલાઇઝ કરશું એનું કોઈ પ્લાનિંગ ના કર્યું. ખાલી વાર્તા કરી, મોટી મોટી ડાયલોગો માર્યો. એક એ યુથ ફોર્સ ના લીધે આવ્યું. બીજું ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન્ક્લુઝિવ ગ્રોથ. હું ફરી રિપીટ કરું છું કે લાસ્ટ આઈ થિંક 2 વર્ષ ને 1 કે 1.5 વર્ષ પહેલા જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ નો રિપોર્ટ હતો ઇન્ડિયા માટેનો, કે આપણું જે અમીરો વધારે અમીર થઈ રહ્યા છે અને ગરીબો વધારે ગરીબ થઈ રહ્યા છે. ખાસ એટલા માટે આજે બોલવા માંગુ છું કે હવે એવું, અને પછી બાકી જે બધા રીઝન્સ આપ્યા એ રીઝન્સના લીધે અમીરોએ, એ લોકો પાસે પૈસા છે. હું રિપીટ કરું છું, અગર દિવાળીમાં વધારે મર્સિડીઝો વેચા, દિવાળીની આસપાસ તહેવારોમાં મર્સિડીઝો વેચા, એનો મતલબ એવો નહીં કે મંદિર નથી, મંદિર તો છે જ, પણ એ લોકો માટે નથી. એક્ઝેક્ટલી, કારણ કે એ લોકો તો પૈસા લઈને બેઠા છે સાહેબ. આપણી પાસે એટલે કે છે ને કે અત્યારે જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપી દઉં તો 20% લોકો પાસે ઇન્ડિયાના 80% જેટલી વેલ્થ છે, બરોબર છે? એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ નો. પણ અત્યારે જયારે તમારી ઇકોનોમી રોલ ક્યારે થાય, આ તો દેશી ભાષા છે, આઈ એમ નોટ એન ઇકોનોમિસ્ટ. ના ના, ડિમાન્ડ સપ્લાય નો અત્યારે છે ને સાહેબ, એ કદાચ એવું કહેવા માંગતા હતા કે પુલ નથી, જાણે કે સાબુ, એક્ઝામ્પલ, અરે પેલો બિચારો ગરીબ સાબુ અત્યારે ખરીદી નથી શકતો, એના માટે સાબુ ઇમ્પોર્ટન્ટ નથી, માટી ઘસીને, મુલતાની માટી ઘસીને નાઈ લેશે. એટલે પેલો મેન્યુફેક્ચરર કહે છે કે ભાઈ સાબુ વેચાતો નથી તો હું બનાવું કેવી રીતે? એટલે આખો એનો જે આખો પ્રોસેસ છે, રો મટીરિયલ લો, લેબર લો, બધાનો જોબ ચાલી ગયા. એટલે સી અલ્ટિમેટલી આજે અત્યારે એ પણ ફોકસ કરવાની જરૂર છે કે જે અમીર અમીર બને, કારણ કે અમીર તો અમે સાબુથી ક્યાંથી નવાનો હતો, અમીર તો પેલો કંઈક બીજું કંઈક બધું લઈને નાહે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ, હજુ એક નાનો એક્ઝામ્પલ આપ્યો હતો, વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે આપણે જે ઇન્ક્લુઝિવ ગ્રોથમાં જે માર ખાધો અને જે યુથમાં માર ખાધો, અને પછી એ બી ભૂલી ગયા આપણે કે ભાઈ ટેકનોલોજી બહુ ફાસ્ટ જઈ રહી છે. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોશો ને સાહેબ, તો પહેલા એક રોડ બનાવતા, એટલે 1 કિલોમીટર રોડ બનાવતા, એક્સ અમાઉન્ટ ઓફ લોકો જોઈતા હતા, હવે હાર્ડલી 10% ઓફ ધ એક્સ અમાઉન્ટ લોકો જોઈએ છે, કારણ કે મોટા મોટા મશીન્સ આવી ગયા છે. એટલે યુ હેવ ટુ આ બધું એનવિસેજ કરી આ રીતનું પ્લાનિંગ કરવાના બદલે આપણે બીજે બધે, એટલે કર્યું, એમાં કશું ખોટું નથી. ને એક ફાઇનલ એક પોઈન્ટ કહું કે સાહેબે કહ્યું કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી, હું તો સામેથી કહું છું કે અત્યારે જે ચાઇના અને બેઝિક ચાબી અગેન બેઝિક છે કે ચાઇના અને યુએસએનો જે ટ્રેડ વોર છે, આપણે એનો ફાયદો નથી ઉપાડી શક્યા. આપણે અગર આપણી ઇન્ડસ્ટ્રીને અગર ફિયર્સફુલી પાછળ પડી અને અગર એ ટ્રેડ વોરમાં જ્યાં ત્યાંથી ચાઇનાથી ઇમ્પોર્ટ થવામાં વધારે ટેક્સ આપવો પડતો હતો, તો આપણે ઇન્ડિયા અગર એને પુશ કરત તો ઇટ વુડ હેવ મેડ એનો લાભ લઈ શકે. અલ્ટિમેટલી અત્યારે થયું છે શું ખબર સાહેબ? આપણે બધા ચાઇનાનો એક્ઝામ્પલ આપીએ છીએ. ફાઇનલી હું કહી દઉં કે ચાઇના એટલે ગ્રોથ થયું કારણ કે એની ગવર્મેન્ટ એને સપોર્ટ કરતી. આપણી ઇન્ડસ્ટ્રી અનફોર્ચ્યુનેટલી, કારણ કે મને હજી યાદ છે જીસીસીઆઈના આપણી, તમે એવું કહો છો કે મોટા ઉદ્યોગપતિ સરકાર સપોર્ટ કરે, એટલે જીસીસીઆઈના મોટા આપણા લાસ્ટ યરના પ્રેસિડેન્ટ શ્રી બોલીને એમએસએમઈ માટે બોલીને મરી ગયા હતા કે ભાઈ એમએસએમઈ મરી રહ્યા છે, એમએસએમઈ માટે કરો, કારણ કે એમએસએમઈ છે જે જોબ જનરેટ કરે છે, બરોબર? પણ અનફોર્ચ્યુનેટલી કૃષિ પણ મને ખબર છે, કૃષિ પણ એક ગામમાં 50